પ્રિપેરેશન ઓફ પાયરોલ. તો પહેલાં પાયરોલનું સ્ટ્રક્ચર જોઈએ. તો પાયરોલનું સ્ટ્રક્ચર કંઈક આવું જ થાય, ફ્યુરાન જેવું જ, પણ એમાં ઓક્સિજનની જગ્યાએ નાઇટ્રોજન આવે. એટલે આમ હિટ્રો, એમાં હિટ્રો એટમ તરીકે નાઇટ્રોજન હોય, બરાબર છે. તો આ સ્ટ્રક્ચર થઈ ગયું પાયરોલનું, બરાબર છે. તો પહેલાં પાયરોલની બનાવટ, તો પાયરોલની બનાવટમાં પ્રક્રિયક પહેલાં જોઈએ. પ્રક્રિયક કયા કયા હોય? તો પહેલું પ્રક્રિયક છે એ ફ્યુરાન, ફ્યુરાન છે. આપણે જે ફ્યુરાન જોયું એ ફ્યુરાનનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય, બરાબર છે. હવે બી અને બીજો પ્રક્રિયક છે તે છે NH3, બરાબર છે. હવે જ્યારે ફ્યુરાનની NH3 સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ઉદ્દીપક તરીકે Al2O3 સાથે 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, તો આમાંથી 2H, એટલે 2H અને O દૂર થઈને H2O દૂર થાય. અને બીજું જે ઓક્સિજન તો ત્યાંથી નીકળી ગયો, એટલે આ રિંગ તો એમના એમ જ, આ રિંગ અહીંયા જે નાઇટ્રોજન બચ્યો અહીંયા જોઈન થઈ જાય, ને આમાંથી બે ગયા એટલે એક બાકી રહ્યો, તો એ એક અહીંયા જોઈન થઈ જાય ને સ્ટ્રક્ચર બનાવી દે પાયરોલ, પાયરોલ, બરાબર છે. આ થઈ પ્રિપેરેશન ઓફ પાયરોલ.